सब्सक्राइब करो गामठी किचन ने बेल आइकॉन दबावो लेटेस्ट कुकिंग वीडियो जोवा माटे। नमस्ते फ्रेंड्स, गामठी किचन में तमारू हार्दिक स्वागत छे। आजे आपणे बनावीशुं फ्रूट कस्टर्ड। फ्रूट कस्टर्ड बनावा माटे मैं अहींया 700 ml एकदम फूल क्रीम एटले के फूल फेट मिल्क लीधुं छे। एमांथी अहींया मैं 4 टेबलस्पून काढ़ी लीधुं छे। तेमां आपणे लई लेशुं कस्टर्ड पाउडर, वेनिला कस्टर्ड पाउडर लीधो छे ते 3 टेबलस्पून लई लेशुं। एकदम लम्स ना रहे ते रीतना आपणे मिक्स करी देशुं। दूध गरम थावा मूकी देशुं अने पछी हूँ सरसथी मिक्स करी लईश। अहींया मैं 2 टेबलस्पून तकमरिया लीधा छे, तेने 1 कलाक पलाळी दीधा था। 10 मिनिट के 15 मिनिट पलाळो तो पण चाले, पण अहींया मारे टाइम हतो एटले मैं 1 कलाक माटे पलाळी दीधा था। हवे दूधने हूँ गरम थावा राखी दईश। दूधने हाई फ्लेम ઉપર જ આપણે અત્યારે ગરમ કરી લેશું અને સતત ચલાવશું, કારણ કે એકદમ ક્રીમી એવું આપણું દૂધ છે એટલે નીચે બેસી ના જાય માટે સતત ચલાવશું। ત્યાં સુધીમાં વચ્ચે વચ્ચે આપણે કસ્ટર્ડ પાવડર પણ એકદમ સરસથી ઓગાળી લેશું। દૂધ ગરમ થઈ જાય, એક ઉફાણો આવી જાય એટલે ફ્લેમને આપણે એકદમ સ્લો કરી દેશું અને 2 ટેબલસ્પૂન જ ખાંડ લેવાની છું। 2 ટેબલસ્પૂન ખાંડ શું કામે એટલી ઓછી તે પણ હું તમને આગળ આગળ જણાવીશ, તમે પૂરો વિડીયો જોજો। ધીમે ધીમે આપણે કસ્ટર્ડ પાવડરવાળું દૂધ લઈ લેશું અને ચલાવતા જશું। 5 થી 7 મિનિટ આપણે એને સતત ઉકાળશું। તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ કે કસ્ટર્ડ પાવડરવાળું દૂધ આવતા એકદમ આપણું દૂધ ઘાટું થવા માંડ્યું છે। એકદમ ક્રીમી, એકદમ ફૂલ ફેટવાળું દૂધ હોય અને તેમાંય પાછું કસ્ટર્ડ પાવડરવાળું આવે એટલે એકદમ ઘાટું ઘાટું એવું આપણું કસ્ટર્ડ, ફ્રૂટ કસ્ટર્ડ થઈ જશે। પાંચ થી સાત મિનિટ થઈ ગઈ છે, ફ્લેમને આપણે બંધ કરી દેશું। તેમાં આપણે ગરમ ગરમમાં જ લઈ લેશું 1 ચપટી ઇલાયચી પાવડર। ગરમ ગરમમાં લેશું તો ઇલાયચી પાવડરની ફ્લેવર એકદમ સરસ બેસી જશે। 1 ટેબલસ્પૂન કાજુ લઈ લેશું જેથી કરીને એકદમ સોફ્ટ એવા થઈ જશે। 1 ટેબલસ્પૂન બદામ લઈ લેશું। ડ્રાય ફ્રૂટ્સ લેવાના હોય તો પહેલાં ગરમ ગરમમાં જ લઈ લેવાના જેથી કરીને એકદમ સોફ્ટ બની જાય। હવે આપણે ઠંડુ થવા રાખી દેશું। એકદમ રૂમ ટેમ્પરેચર પર આવે ત્યારે જ આપણે ફ્રૂટ તેમાં એડ કરીશું। ઠંડુ થવા રાખી દો। અહીંયા આપણું દૂધ એકદમ સરસ ઠંડુ થઈ ગયું છે, તમે જોઈ શકો છો। મેં પહેલાં જ તમને કીધું હતું કે હું 2 ટેબલસ્પૂન ખાંડ લેવાની છું, શું કામે, કારણ કે અહીંયા મારે 3 ટેબલસ્પૂન રોઝ સિરપ લેવું છે। તમે ચોક્કસ ટ્રાય કરજો અને તમારા રિવ્યૂ મારી સાથે શેર કરજો। એકદમ મસ્ત એવી ફ્લેવર આવશે। એમાં આપણે લઈ લેશું 2 થી 3 ટેબલસ્પૂન તકમરિયા। બધા ફ્રૂટ એડ કરી દેશું, અહીંયા મેં લીધું છે ચીકુ। બધું ફ્રૂટ આપણે 2 ટેબલસ્પૂન લેશું। 2 ટેબલસ્પૂન દ્રાક્ષ લઈ લેશું। દ્રાક્ષને પણ આ રીતના આપણે પીસ કરી લીધા છે, તમે જોઈ શકો છો। જે ફ્રૂટ તમને વધારે ભાવતું હોય તેમાં થોડું કે વધારે તમે કરી શકો છો। દાડમ લઈ લેશું, સફરજન લઈ લેશું, કેળા લઈ લેશું। કેળાના પણ મેં આ રીતના 4-4 પીસ કરી લીધા છે। બધું સરસથી મિક્સ કરી દેશું। અહીંયા તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ કે એકદમ આપણા ફ્રૂટ કસ્ટર્ડનો કલર ચેન્જ થઈ ગયો છે રોઝ સિરપની હિસાબે, ને જોઈને જ પીવાની ઈચ્છા થઈ જાય એવું આપણું રોઝ સિરપવાળું ફ્રૂટ કસ્ટર્ડ તૈયાર છે। આને હું 3 થી 4 કલાક માટે ઠંડુ થવા રાખી દઈશ। બધા ફ્રૂટ્સ પણ એકદમ સરસ ઠંડા હતા અને પાછું ઠંડુ થઈ જશે એટલે ઓર મજા આવશે, ઠંડુ થવા રાખી દઈએ। અહીંયા આપણું ફ્રૂટ કસ્ટર્ડ એકદમ સરસ ઠંડુ થઈ ગયું છે, તમે જોઈ શકો છો। સર્વ કરીશું। તો ફ્રેન્ડ્સ, તૈયાર છે આપણું ફ્રૂટ કસ્ટર્ડ। આ ફ્રૂટ કસ્ટર્ડને તમે તકમરિયા અને રોઝ સિરપથી ચોક્કસ બનાવજો અને તમારા રિવ્યૂ મારી સાથે શેર કરજો।